આવતીકાલે યોજાનારા જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને એસટી તંત્ર સજ્જ છે. વડોદરા, સુરત, ખેડા, દાહોદ, વ્યારા સહિત બસ ડેપો પર વિદ્યાર્થીઓ માટે અલગ ઇન્કવાયરી કાઉન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે. સુરત, અમદાવાદ, પંચમહાલ, ખેડા સહિતના જિલ્લાઓમાં વધારાની બસો દોડાવાશે. એડવાન્સમાં ઓનલાઈન બુકિંગની પણ શરૂઆત કરાઈ છે. આવતીકાલે જુનિયર ક્લાર્કની જ્યારે પરીક્ષા છે તેવા સમયે પરીક્ષાને લઈને એસટી તંત્ર પણ સજ્જ થઈ ગયું છે. એસટી તંત્ર દ્વારા વધારાની બસો દોડાવવામાં આવશે, જેથી પરીક્ષાર્થીઓને કોઈપણ જાતની અગવડતા ન પડે, કોઈપણ જાતની તકલીફ ન પડે તેના માટે એસટી તંત્ર સજ્જ થઈ ગયું છે. પરીક્ષાર્થીઓને સગવડતાને ધ્યાનમાં રાખીને અનેક જિલ્લાઓમાં વધારાની બસો દોડાવવામાં આવશે. આ વખતે આપણે વડોદરા સીબીએસથી એઝ વેલ એઝ છોટાઉદેપુર અને મારા તમામ વિભાગના ડેપો ઉપરથી એક્સ્ટ્રા ગાડીનું આયોજન કર્યું છે. મોટાભાગના સ્ટુડન્ટ્સ સુરત અને અમદાવાદ તરફથી જે કોઈ અમારી ફ્રિકવન્સી છે એ લગભગ 427 જેટલી ગાડીઓ સુરત તરફ જાય છે અને સેમ અમદાવાદ તરફ પણ 400 ઉપરાંતની ગાડીઓ છે. આ ઉપરાંત વધારાની જો ડિટેલ આપું તો નવસારી તરફ લગભગ 95 જેટલી ગાડી છે, દાહોદમાં પણ 72 જેટલી ગાડી છે, ખેડા તરફ 23 અને વ્યારા તરફ 36 જેટલી ગાડીઓનું આયોજન અમે કરેલું છે. સો આ બધું જોતાં આ ઉપરાંતની એટલે લગભગ 1000 જેટલી ગાડીનું તો ઓલરેડી અમે આયોજન શેડ્યુલ્સની ટ્રીપ હોય જ છે. આ ઉપરાંત પણ 100 જેટલી ગાડીનું અમે આયોજન એક્સ્ટ્રા ધોરણે પણ કરેલું છે કે જ્યાંથી લોકો જે તરફ અને મેક્ઝિમમ 50 લોકો થશે ત્યાંથી અમે વધારાની ગાડીઓ મૂકીશું.